नमस्कार विद्यार्थी मित्रों, लास्ट पीरियड में आपणे धोरण 9 અને 10 બંને ધોરણનો ઉપયોગી થાય તે ગણિતની પાયાની માહિતી વિશેનો ખ્યાલ મેળવ્યો. હવે આજે ધોરણ 10 નું પ્રથમ ચેપ્ટર વાસ્તવિક સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, બોર્ડમાં 6 માર્કનો ગુણભાર છે આ ચેપ્ટરનો અને 2 માર્કના અને 1 માર્કના પ્રશ્નો વધારે નીકળવાની શક્યતા, એટલે ખાસ ધ્યાન રાખજો. આમાંથી એમસીક્યુ ખાલી જગ્યા વધારે નીકળે છે, એટલે નાના નાના પ્રશ્નો એક પણ ટોપિક રહી ન જાય એનું ધ્યાન રાખજો. તો હવે આપણે પ્રથમ ચેપ્ટર ગણિતનું વાસ્તવિક સંખ્યા ને પ્રથમ ટોપિક યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય. વાસ્તવિક સંખ્યાનું પ્રથમ ટોપિક છે યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય. યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય ભણતા પહેલા આપણે સામાન્ય ભાગાકાર શીખીએ. તો સાદો ભાગાકાર હું તમને એક ઉદાહરણ આપું. માની લો કે 15/2 આપણે કરીએ, તો 15/2 વિદ્યાર્થી મિત્રો સામાન્ય ભાગાકાર છે. ત્રીજા ચોથા વાળાને આવડતો હોય, 10મા વાળાને મારે શીખવાડવો ન પડે. 2 × 7 = 14, 1 શેષ વધે. તો અહીંયા જુઓ, જે આ 1 વધ્યું છે નીચે એને કહેવાય શેષ. આ 15 છે એના આપણે ભાગ ઉપાડ્યા તો એને ભાજ્ય કહેશું. જે ભાગ કરતું હોય એને ભાજ્ય ક કહેવાય. ખાસ સમજો, જેના ભાગ પાડવાના છે એને ભાજ્ય કહેવાય, જે ભાગ કરતું હોય એને ભાજક. ભાજક નહીં હો વિદ્યાર્થી મિત્રો, ભાજક. અને જેના આપણને ભાગફળ મળ્યો એટલે કે જે જવાબ મળ્યો તેને આપણે કહેશું ભાગફળ. આ એક સામાન્ય ભાગાકાર છે અને અત્યાર સુધી આપણે બધા આ શીખી ગયા છે, જેનો ભાગ કરવાનો હોય ભાજક, ભાજ્ય અને ભાગફળ. યુક્લિડે આ જ ભાગાકારને આડો લખી નાખ્યો. યુક્લિડ હતા એક જર્મન ગણિતશાસ્ત્રી હતા. ગણિતશાસ્ત્રીઓ બધા થોડું ઘણું અટપટું લખે, એટલે એણે આ વસ્તુને આડી લખી નાખી. આપણે પ્રશ્ન પહેલો જ વાંચી કે યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય, એટલે પ્રમેય શબ્દ આવે ને એટલે વિદ્યાર્થી મિત્રો ગભરાય છે. પણ ખરેખર આમાં કઈ સાધ્ય કે સાબિતી આપણે આપવાની નથી. ધોરણ 9 માં પણ તમે શીખી ગયા કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ, એટલે કે જે વધારાનું નીચે રહે છે તે. તો આ જ વસ્તુ યુક્લિડે આડા સ્વરૂપમાં લખ્યું. હવે હું આને ગાણિતિક ભાષામાં લખું. ગાણિતિક ભાષામાં એટલે કે કોઈ જરૂરી નથી કે અહીં કોઈ આંકડો આપેલો હોય, પરંતુ કોઈ અચળ સંખ્યા આપેલી હોય. માની લો કે આવી રીતે આપેલું હોય, અહીંયા જે 15 લખેલા છે એને હું નામ આપી દઉં A, અહીંયા જે 2 લખેલા છે એને નામ આપી દઉં B, અહીંયા જે 7 લખેલા છે એને નામ આપી દઉં Q, અને અહીંયા આપણે જે શેષ વધે છે 1 એને હું નામ આપી દઉં R. તો યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય, હવે એનું વિધાન તમે ખાસ સમજો. આપેલ ધન પૂર્ણાંકો, આ સંખ્યા 2 કેવી લેવાની છે 15 અને 7 ધન, ક્યારે ઋણ પૂર્ણાંકનો ભાગાકાર કરવાનો નથી. યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયમાં ક્યારે અહીંયા ઋણ પૂર્ણાંક નહીં આવે. તો આપેલ ધન પૂર્ણાંકો A અને B, આપેલ ધન પૂર્ણાંકો A અને B ને સંગત અનન્ય અનુર્ણ, શબ્દ ખાસ સમજો અનન્ય અનુર્ણ. અનુર્ણ એટલે કે અહીંયા આપણને જે ભાગફળ અને શેષ મળે છે એ ક્યારેય માઇનસમાં નહીં આવે. ભાગાકારમાં ક્યારેય ભાગફળ અને શેષ માઇનસમાં આવશે નહીં. તો આપેલ ધન પૂર્ણાંકો A અને B ને સંગત અનન્ય અનુર્ણ પૂર્ણાંક Q અને R, અનન્ય અનુર્ણ પૂર્ણાંક Q અને R એવા મળે કે જેથી A બરાબર BQ + R થાય. A બરાબર શું થાય? BQ + R. એનો મતલબ કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ. પરંતુ અહીંયા R બરાબર, આ વસ્તુ ખાસ સમજવાની છે, R બરાબર જો શેષ ક્યારે 0 કરતા મોટી, 0 કરતા નાની નહીં હોય, સોરી, શેષ ક્યારે 0 કરતા નાની નહીં હોય, એટલે કે માઇનસમાં ક્યારે શેષનો જવાબ આવશે નહીં. શેષ ક્યાં તો 0 હશે અથવા તો 0 કરતા મોટી. પરંતુ B ને આપણે શું નામ આપેલું છે? ભાજક. ભાજક કરતા ક્યારે શેષ મોટી હશે નહીં. એટલે જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયમાં સમજવાની છે. દર વર્ષે બોર્ડની અંદર 2 માર્કનો એક દાખલો આમાંથી આવે. 2 માર્કની અંદર એક દાખલો 100% દર વર્ષે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો આ એક વિધાનનો હોય, A બરાબર BQ + R. તમારે માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ + શેષ.
હવે આપણે ના દાખલા સમજીએ તો સ્વાધ્યાયનો પહેલો જ દાખલો જુઓ સ્વાધ્યાયનો પહેલો દાખલો સ્વાધ્યાય 1.1 યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી અને ગુસાઅ મેળવો સ્વાધ્યાયના પહેલા દાખલાની રકમ હું લખું છું અહીંયા યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી અને 135 અને 225 નો ગુસાઅ મેળવો આપણે સામાન્ય ગુસાઅ નથી મેળવવાનો યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરવાનો છે તો યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરતા ન આવડે તો પહેલું કામ શું કરવાનું ખાસ ધ્યાન રાખજો આ બંને સંખ્યામાંથી જે મોટી સંખ્યા કઈ છે જોવાની અહીંયા 135 અને 225 આ બે સંખ્યા આપેલી છે એમાંથી જે મોટા હોય તેને a નામ આપી દો a બરાબર 225 અને b બરાબર જે નાની સંખ્યા લેતે 135 હવે આપણે યુક્લિડના ભાગાકારનો પૂર્વ પ્રમેય યાદ કરીએ અહીંયા લખેલું છે a બરાબર b ક્યુબ પ્લસ r અહીંયા a બરાબર આપણે શું લેવાનું છે 225 અને b બરાબર કેટલા લેવાના છે 135 જો તમને આવી રીતના આડો ભાગાકાર ન આવડે એટલે શરૂઆત કરીએ જે પહેલો દાખલો છે તો બાજુમાં ગમે ત્યાં રફ કામ કરી નાખવાનું એક સાદો ભાગાકાર કરી નાખવાનો 225 ભાગ્યા 135 225 ભાગ્યા 135 હવે જો અહીંયા 135 નો હું ભાગ ચલાવું તો 135 ગુણ્યા 2 કરું તો 270 થઈ જાય સ્વાભાવિક છે 35 2 70 એટલે 135 2 કરીએ તો 270 થાય તો 225 કરતા વધી જાય એટલે આપણે 1 વડે ભાગ ચલાવીએ 135 એકો 135 0 9 ને 0 કેટલા વધશે 90 અહીંયા જુઓ શેષ કેટલી વધી 90 હવે આ જ ભાગાકારને ફરીથી આપણે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય પ્રમાણે આડું લખવાનું છે ન આવડે તો ફરીથી અહીંયા તમને હું રેડ પેનથી લખી દઉં છું અને આપણે a કીધેલું છે અને આપણે b કીધેલું છે અને આપણે q કીધેલું છે અને આને r કીધેલું છે હવે આપણે આ પૂર્વ પ્રમેય મુજબ લખીએ તો a બરાબર 225 બરાબર b બરાબર કેટલા લેવાના છે 135 ગુણ્યા q q કેટલા આપેલા છે 1 પ્લસ r શેષ કેટલી વધે છે 90 અહીં સુધી બરાબર વિદ્યાર્થી મિત્રો સમજજો મેં શું લખેલું છે ફરીથી સમજાવું 135 અને 225 નો ભાગાકાર કરેલો છે એને આપણે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય મુજબ a બરાબર b ક્યુબ પ્લસ r મુજબ લખી નાખ્યા હવે આપણે આ જ ક્રિયા પુનરાવર્તિત કરવાની છે હવે આપણે આ જ ક્રિયા પુનરાવર્તિત કરવાની છે ક્યાં સુધી જ્યાં સુધી શેષ 0 ન આવે ત્યાં સુધી અહીંયા જુઓ શેષ કેટલી છે 90 આપણે શેષ 0 ન આવે ત્યાં સુધી ફરીથી આ જ પ્રક્રિયા કરીએ તો હવે 135 અને 90 આ બંનેમાં મોટી સંખ્યા કઈ 135 તો એ આપણું ભાજ્ય થશે એને આપણે b નામ આપી દઈએ એટલે એના વડે ભાગ પાડવાનો ફરીથી સાદો ભાગાકાર કરીએ આપણે 135 ભાગ્યા 90 9 2 18 એટલે 2 વડે ભાગ નહીં ચાલે 90 એકુ 90 5 4 વધશે ફરીથી આજે આપણે ભાગાકાર કરેલો છે એને આપણે યુક્લિડના પૂર્વ પ્રમેય મુજબ લખી નાખીએ a b q અને આ જો વિદ્યાર્થી મિત્રો પ્રથમ દાખલો છે એટલે દરેક વખતે હું રફ કામમાં પુનરાવર્તન કરું છું કોને ભાજ્ય કહેવાય કોને ભાજક કહેવાય કોને ભાગફળ કહેવાય કોને શેષ કહેવાય હવે પછીના દરેક દાખલામાં ડાયરેક્ટ હું જવાબ લખીશ તમારે સમજી જવાનું રહેશે કે ભાજ્ય કોણ છે ભાજક કોણ છે અહીંયા જો 135 મોટી સંખ્યા હતી એટલે એ આપણું ભાજ્ય બન્યું એનો ભાગફળની સાથે ચલાવવાનો હતો 90 સાથે એટલે એ ભાજક થશે ભાગફળ 1 અને શેષ કેટલી વિધી 45 135 બરાબર 90 ગુણ્યા 1 પ્લસ 45 ફરીથી અહીંયા શેષ આપણને 0 મળતી નથી એટલે
ફરીથી આ જ ક્રિયા આપણે પુનરાવર્તિત કરવાની થશે. હવે અહીંયા મોટી સંખ્યા કઈ થશે તો 90, જેને આપણે b બરાબર એટલે કે ભાજક બરાબર લેવાનું થશે. જ્યારે શેષ 0 આવે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયમાં જ્યારે શેષ 0 આવે તે સમયનો ભાજક આપણો જવાબ બનશે એટલે કે એ ગુસા થશે. જ્યારે શેષ 0 આવે તે સમયનો ભાજક એ ગુસા બનશે. એવી રીતે યાદ ન રહે તો એક સરળ રીત, જ્યારે પણ જવાબ 0 આવે ને એની ઉપરનો શેષ તમારે ચેક કરી લેવાનો. જે જવાબ 0 આવે એની ઉપરનો શેષ કેટલી છે? 45. તો આપેલા દાખલાનો જવાબ કેટલો થશે? 45. લખાય કઈ રીતે? એને ફરીથી એકવાર વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ દાખલો રિવિઝન કરાવું છું. ધ્યાન રાખજો, આપણે 135 અને 225 નું યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરીને ગુસાઅ મેળવવાનો છે. તો યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરવા માટે સૌપ્રથમ બે સંખ્યા આપેલી હોય તેમાંથી મોટી સંખ્યા, અહીંયા મોટી સંખ્યા કઈ છે? 225, એને આપણે a બરાબર લખવાની, અને નાની સંખ્યા 135 એને આપણે b બરાબર લખવાનું. ત્યારબાદ સામાન્ય ભાગાકાર, સાદો ભાગાકાર મેં જે અહીંયા કરેલો છે એ પ્રમાણે ભાગાકાર કરતો જવાનો, અને આ જ ભાગાકાર તમારે અહીંયા રિપીટ આડો લખતું જવાનું. એ જ્યાં લખેલું છે ત્યાં એ ની કિંમત મૂકવાની, બી જ્યાં લખેલું છે ત્યાં બી ની કિંમત મૂકવાની, ક્યુ જ્યાં લખેલું છે ત્યાં ક્યુ ની કિંમત મૂકવાની, અને આર જ્યાં લખેલું છે ત્યાં આર ની કિંમત મૂકવાની. આવી રીતે તમે દાખલો ગણશો. જ્યારે શેષ 0 આવે તે સમયનો ભાજક અથવા તો તેની ઉપરની શેષ એ આપણો ગુસા બનશે. ત્યારબાદનો બીજો દાખલો જોઈએ તો આ દાખલો તમે સ્ક્રીનશોટ અથવા તો વિડિયો સ્ટોપ કરી અને લખી લેજો. હવે પ્રેક્ટિસ માટે હું દાખલો લખું છું. 235 અને 75 આનો આપણે ગુસાઅ મેળવવાનો છે. કઈ રીતે? યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયની રીતે. બોર્ડ ની અંદર 2 માર્કમાં આવો એક દાખલો હશે, કોઈ પણ સંખ્યા હોય અહીંયા કે 235 અથવા 75, 320 અને 75, ગમે તે સંખ્યા હશે તેનો ગુસા યુક્લિડના પૂર્વ પ્રમેયના આધારે મેળવવાનો. એકદમ સરળ દાખલો જુઓ, અહીંયા 235 અને 75 મોટી સંખ્યા કઈ છે? 235. તો આપણે એને a બરાબર લખવાની, a બરાબર 235 અને b બરાબર નાની સંખ્યા 75. ત્યારબાદ યુક્લિડનું પૂર્વ પ્રમેય લખી નાખવાનું, a બરાબર bq પ્લસ r મુજબ. હવે એના પ્રમાણે આપણે દાખલો ગણીએ તો ફરીથી બાજુમાં રફ કામ કરી નાખવાનું. પ્રેક્ટિસ ન થાય જ્યાં સુધી, પ્રેક્ટિસ ન થાય ત્યાં સુધી બાજુમાં રફ કામ કરવાનું. એ રફ કામ તમારે પેપરમાં લખવાની જરૂર નથી, પરંતુ તમારી અનુકૂળતા માટે 235 ભાગ્યા 75. હવે આપણે 75 નો ભાગ કેટલા વડે લાવીએ તો જુઓ, અહીંયા 7 × 7 = 7 × 3 = 21 એટલે 210 થાય. 75 × 3 આપણે ગુણાકાર કરી ચેક કરી લઈએ. 3 × 5 = 15 × 5 = 21 કેટલા થશે? 225. હવે જે આ ભાગાકારનો જવાબ મળ્યો એને આપણે યુક્લિડના પૂર્વ પ્રમેય પ્રમાણે અહીંયા લખવાનું, 235 બરાબર 75 × 3 પ્લસ શેષ કેટલી વધે છે? 10. આ દાખલો ક્યાં સુધી પુનરાવર્તન કરવાનો? તો જવાબ 0 ન આવે ત્યાં સુધી.
तो હવે 75 છે એ આપણો બી બનશે એટલે કે ભાજક બનશે તો હવે 75 નો ભાગાકાર આપણે કરવાનો છે કોની સાથે 10 સાથે ડાયરેક્ટ આવડી જાય તો ડાયરેક્ટ લખવાનું જો આવી રીતના 75 બરાબર 10 ગુણ્યા 10 સત્તા 70 શેષ કેટલી વધશે 5 જો નો આવડે તો બાજુમાં ગુણાકાર કરી ભાગાકાર કરી જ નાખવાનો હજુ જવાબ 0 નથી આવ્યો સેમ એ જ ક્રિયા ફરીથી રિવિઝન કરવાની 10 બરાબર 5 ગુણ્યા 2 5 2 કેટલા થઈ જશે 10 પ્લસ 0 જે વખતે શેષ 0 થાય તે વખતનો ભાજક અથવા તો તે ની ઉપરની શેષ એ આપણો ગુસા બની જશે તો ગુસા બરાબર કેટલા થશે 5 વિદ્યાર્થી મિત્રો આ દાખલો ટેક્સ્ટબુક માં આપેલો નથી પરંતુ આપણે પ્રેક્ટિસ કરવા માટે કેમ કે એક્ઝામ માં ક્યારે ટેક્સ્ટબુક નો બેઠે બેઠો દાખલો આવે એવું જરૂરી નથી એટલે તમારી અનુકૂળતાએ તમારે આવા રકમ બનાવી અને દાખલા ગણવાના રહેશે આજે આ બે દાખલા અહીં આપણે રાખીએ છીએ આના સિવાયના સ્વાધ્યાય 1.1 માં આપેલા બે દાખલા 196 38220 અને 867 અને 255 આ બે દાખલા તમારે હોમવર્કમાં કરવાના રહેશે અહીં સુધી રાખો આજે આ દાખલોનો સ્ક્રીનશોટ પાડીને અથવા તો તમે વિડિયો સ્ટોપ કરીને લખી શકો છો